ભાવનગર લોન આપવાના બહાને ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવી તેના પર જીએસટી નંબર મેળવી 6.5 કરોડનો વેપાર કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી। गमे त्यां बिल कौभांड खुले तेनो छेड़ो भावनगर ने स्पर्शितो होय छे। बिल कौभांड मां भावनगर एपी सेंटर बनी रह्यु छे। ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ મહમદી પાછળ અપનાનગરમાં રહેતા મહમદી બિન સૈયદભાઈ કથીરી આરબ નામના 66 વર્ષીય મુસ્લિમ નિવૃત્ત વૃદ્ધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પહેલા સાંઢિયા વાર્ડમાં રહેતા હતા ત્યારે સામે આરબ જમાતના મકાનમાં મોહિન મિયા મહમદ મિયા સૈયદ તેના પરિવાર સાથે રહેતો, ત્યાર પછી અમે કુંભારવાડા રહેવા જતા રહેલા આશરે 2.5 વર્ષ પહેલા મોહિન મિયા મહમદ મિયા રહે આરબ જમાતના મકાનમાં સાંઢિયા વાર્ડ મફત નગરવાડો મારા ઘરે આવેલ। તેણે મને વાત કરેલ કે તમો ઉંમર લાયક છો, હાલી શકતા નથી એટલે હું તમને લોન લેવી હોય તો રૂપિયાની લોન મંજૂર કરાવી આપીશ। મારે રૂપિયાની જરૂર હોવાથી મેં તેને રૂપિયા 50,000ની લોન લેવી છે તેમ વાત કરતા તેણે મારી પાસે મારા ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લાઇટ બિલ અને ફોટો માંગે, જેથી આ મોહિન મિયા મારા ખૂબ જ જાણીતા હોવાથી અને જ્ઞાતિમાં ઇજ્જત થતી હોવાથી મેં મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મોહિન મિયાને આપી દીધેલ। ત્યાર પછી 3-4 મહિના સુધી લોન પાસ થયેલ નહીં હોવાથી મેં મોહિન મિયાનો મોબાઈલ ઉપર ફોન કરી લોનની વાત કરેલ તો તેણે મને કહેલ કે તમારી લોન થોડા સમયમાં મંજૂર થઈ જશે તેમ કહેલ પછી તે મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપી ગયેલ। ત્યાર પછી તારીખ 16-6-2020ના રોજ કેન્દ્રીય વસ્તુ સેવા કર અધિક્ષકની ઓફિસ તેલઘાણી કેન્દ્ર ભાવનગર તરફથી મને એક અંગ્રેજીમાં નોટિસ મળેલ, જે મારા શાળાના છોકરાની છોકરી પાસે વંચાવતા જીએસટી વિભાગ તરફથી નોટિસ આવેલ હોવાનું અને મારા નામે કોઈ કંપનીનો જીએસટી નંબર લીધેલ હોવાની વાત કરેલ। પછી હું જીએસટી વિભાગની ઓફિસ ગયેલ ત્યારે મને જાણવા મળેલ કે મારા નામે જીએસટી નંબર લેવામાં આવેલ છે। પછી મેં મોહિન મિયાને ફોન કરી મારા ઘરે બોલાવી મારા નામે જીએસટીની નોટિસ આવેલ હોવાની વાત કરતા તેણે મને ઉડાઉ જવાબ આપેલ કે આવી નોટિસથી કાંઈ થાય નહીં, તમે ચિંતા નહીં કરો, હું બધું પતાવી દઈશ। ત્યારે પછી મને તેની ઉપર વિશ્વાસ રહ્યો નહીં હોવાથી મેં પોલીસમાં અને જીએસટી વિભાગને આ જીએસટી નંબર મેં લીધેલું નહીં હોવા અંગે અરજીઓ પણ કરેલ। આ અરજીથી મારા નામે લેવામાં આવેલ જીએસટી નંબર જીએસટી વિભાગે કેન્સલ કરી નાખેલ હોવાની મને વાત કરેલ। ત્યાર પછી મેં મારા ભાઈના દીકરા વસીમ કાદરભાઈને જીએસટી નોટિસ બતાવતો તેણે કોઈ જાણીતાની પૂછપરછ કરતા મારા જીએસટી નંબરના નામે 6.5 કરોડ જેટલી રકમનો વેપાર થયેલ હોવાની વાત કરેલ। આમ મોહિન મિયા મહમદ મિયા સૈયદે એમને લોન આપવાના બહાને મારી પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવી કોઈપણ રીતે મારા નામે ખોટી રીતે જીએસટી નંબર મેળવી તેમાં વેપાર કરી અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અમારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ નોંધાવતા ભાવનગર ડી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। આમાં જે ડોક્યુમેન્ટ્સના આધારે આ લોકો નંબર લે છે નાના નાના વ્યક્તિઓના નામે અથવા બીજા કોઈ વ્યક્તિઓના નામે અને એનો ડોક્યુમેન્ટનો મિસયુઝ થઈ અને નંબર લે છે, જે નંબર ઓનલાઈન મેળવવામાં આવે છે અને એમાં ખાતાનો કોઈ રોલ હોતો નથી, કારણ કે ઓનલાઈન સિસ્ટમમાં જ્યારે એ ડોક્યુમેન્ટ અપલોડ કરે છે ત્યારે વેરીફાઈ કરવાની બીજી કોઈ અમારી જોડે જગ્યા હોતી નથી અને એના આધારે જ એને નંબર આપવામાં આવતો હોય છે અને નંબર કાં સી જીએસટીમાં હોય છે કાં એસ જીએસટીમાં પડતો હોય છે અને એના આધારે એ લોકો પછી આગળ કાર્યવાહી કરતા હોય છે। ગઈકાલે 6.5 કરોડ રૂપિયાની ફરિયાદ દાખલ થઈ છે, સાવચેતીના ભાગરૂપે લોકોએ શું માહિતગાર રહેવું જોઈએ? લોકોએ પોતે જ્યારે ડોક્યુમેન્ટ કોઈ પણ જગ્યાએ જ્યારે રજૂ બેંકમાં આપતા હોય અથવા લોન માટે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ રજૂ કરતા હોય ત્યારે એ ડોક્યુમેન્ટમાં પોતે સહી કરીને લખે કોઈ એનો હેતુ શું છે, આ ડોક્યુમેન્ટ આપવાનો હેતુ એ લખે તો થોડુંક એલર્ટનેસ આવશે, કારણ કે એ ડોક્યુમેન્ટ બીજી જગ્યાએ ઉપયોગ નહીં થાય, એકવાર જો સહી કરેલી હશે તો એનો બીજી જગ્યાએ યુઝ નહીં થાય, તો જે ડોક્યુમેન્ટ રજૂ કરે ત્યારે પોતે અંદર લખે એનો હેતુ કયા હેતુ માટે આ ડોક્યુમેન્ટ એને આપેલા છે। ગઈકાલે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી મહંમદભાઈ કથરિયાએ એવી હકીકતની ફરિયાદ આપી છે કે આજથી લગભગ 2.5 વર્ષ પહેલાં એમના ઓળખીતા મોહિન મિયા સૈયદ દ્વારા એમને લોન આપવાના બહાને એમના તમામ જે ઓરિજિનલ દસ્તાવેજો છે એ દસ્તાવેજો એમની પાસેથી લેવામાં આવેલા અને એમને લોન આપવાનું વચન આપવામાં આવેલું। એના લગભગ 2.5 વર્ષ બાદ જે ફરિયાદી છે એમને જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી એમના નામે જીએસટી નંબર અલોટ થયા હોવાની એક રિસિપ્ટ એમના ઘરે મળતા ફરિયાદીએ વધુ તપાસ કરતા એમને જાણવા મળેલું કે જે ઓરિજિનલ દસ્તાવેજો અમે સબમિટ કરાવેલા એના આધારે એમના નામ પર એક જીએસટી નંબર અલોટ કરવામાં આવેલો છે અને એ જીએસટી નંબરના આધારે લગભગ 6.5 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલું છે। એ મુજબની ફરિયાદીએ બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાવતા ભાવનગર પોલીસે ફરિયાદ નોંધી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરે આગળની તપાસ હાથ ધરી છે।
અજય બુદેલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભાવનગર.